पूर्व यूनिवर्सिटी कुलपति डॉक्टर परिमल एच व्यासे राष्ट्रीय शिक्षण नीति 2020 ने भारतीय शिक्षण नीति नामांकन अंगे हिमायत करी वर्ष 2011 थी मूल्यनिष्ठ शिक्षण तथा विद्यार्थी समग्र विकास माटे कार्यरत ओरो यूनिवर्सिटी मात्र गुजरात राज्य नहीं समग्र राष्ट्र में एक आगवी ओळख छे। राष्ट्रीय शिक्षण नीति तमाम मार्गदर्शक डॉक्यूमेंट ने ध्यान में वाचवानी हिमायत करता डॉक्टर व्यासे वडाप्रधान नरेन्द्र मोदी ना मन की बात कार्यक्रम ने संदर्भ टाकी श्री अरविंद ना शिक्षण अंगेना विचारों ने सूचित कर्या हता। ओरो यूनिवर्सिटी ना संस्थापक प्रमुख एचपी रामाय श्री अरविंद तथा श्री माताजी फिलोसोफी थी प्रेरित ओरो यूनिवर्सिटी ना विजन तथा मूल्यों की अर्थसभर माहिती आपी हती। शिक्षण ने ज्ञान की गति विषय विशद वक्तव्य आपता जणाव्युं हतुं शिक्षण ने सीमा न होय के शिक्षण कोई माटे स्थिर बिंदु शक्य नथी। यूनिवर्सिटी ना तमाम विद्यार्थियों माटे तेमना अभ्यासक्रम साथे मूल्य शिक्षण ना चार पाया मेंटल वाइटल फिजिकल स्पिरिच्युअल शिक्षण ना विषयनो समावेश करेलो छे। ए दिवसीय वर्कशॉप में भाग लेवा 300 થી વધુ શિક્ષકોને આવકારી શિક્ષણના યજ્ઞમાં આહવાન આપવા તેઓએ વિનંતી કરી હતી। જી આપનું નામ? નમસ્તે, હું કિરણ સિંહ શ્રી અરવિંદ ઇન્ટેગ્રલ લાઈફ સેન્ટર ઓરો યુનિવર્સિટીથી બોલું છું। અહીંયા 2 દિવસનો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ધ પાથવે થ્રુ ઇન્ટેગ્રલ એજ્યુકેશનનો સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે। આ સેમિનાર એકદમ વિશિષ્ટ પ્રકારનો છે જેમાં સૌથી પહેલાં લંચ પહેલાં બધા મોટા વક્તાઓ જેને નેશનલ એજ્યુકેશન પોલિસીની જાણકારી છે, વિદ્વજ્જન છે અને જેણે એમાં યોગદાન આપ્યું છે પોતે એક્ટિવ થઈને, એને એના એના વક્તવ્યો હશે। અને લંચ પછી આ સેમિનારમાં જે ડિસ્કસ કરવામાં આવેલી પોલિસીની વાતો હશે એને બધા શિક્ષકો ભેગા થઈને 6 વર્કશોપ દ્વારા સાયમલ્ટેનિયસલી વર્કશોપ દ્વારા એનો અનુભવ કરશે અને એમાં ભાગ લેશે। નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર ચર્ચા ઘણી થઈ અને એ ગેપને વિદ્યાના ક્ષેત્રમાં આ ગેપને દૂર કરવા માટે આવા પ્રકારના આયોજનોનું જ્યારે બધા ભેગા થાય ત્યારે એ બહુ જરૂરી છે કે અહીંયાથી જે લઈને જાય એ ખાલી ભાષણ ના હોય બલ્કિ પોતાનો એક અનુભવ હોય અને જે અનુભવ પાછા જઈને જે શિક્ષણ ક્ષેત્રમાં તેઓ કામ કરી રહ્યા છે તે ક્ષેત્રમાં તેઓ ફરીથી એનો ઉપયોગ કરે। અહીંયા આ સેમિનારમાં લગભગ 300 લોકો ભેગા થયા છે, અલગ અલગ સુરતની બહુ પ્રતિષ્ઠિત સ્કૂલોમાંથી આવ્યા છે। અહીંયાના જે કલેક્ટર છે આયુષ ઓકે પોતાના 15 જેટલા અવોર્ડ વિનર શિક્ષકોને નોમિનેટ કર્યા હતા અને અહીંયાના જે DEO છે એમણે લગભગ 150 થી 170 જેટલા શિક્ષકોને આ સેમિનારમાં ભાગ લેવા માટે મોકલ્યા છે। અહીંયા SD જૈન ગજેરા સ્કૂલ, બીજી બધી એની પ્રતિષ્ઠિત સ્કૂલોનું અહીંયા શિક્ષકો અને પ્રિન્સિપલો અને સંસ્થાપકો જોડાયા છે। અહીંયાના વક્તાઓ વિશે હું જરૂર વાત કરીશ। આ 2 દિવસના સેમિનારમાં જે વક્તાઓ આવ્યા છે એ માત્ર નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત નથી કરતા બટ એજ્યુકેશન પોલિસીના સિદ્ધાંતોમાં પ્રેક્ટિકલ રૂપે કઈ રીતે એને બાળક સુધી પહોંચાય, કઈ રીતે બાળકનો વિકાસ થાય, ચહુમુખ વિકાસ થાય, હોલિસ્ટિક એજ્યુકેશન મળે તેની ચર્ચા કરે છે। એમાં MG સ્કૂલ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના સંસ્થાપક અંજુ અમદાવાદથી આવવાના છે કાલે, આજે આલોક પાંડેજી જે શ્રી ઇન્ટેગ્રલ એજ્યુકેશનની શ્રી અરવિંદોની જે વિચારધારા છે એની ઉપર વક્તવ્ય આપી રહ્યા છે। અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી HP રામાજી જે એનું આખું ઇન્ટેગ્રલ જીવન જીવી રહ્યા છે તેની તે ચર્ચાઓ કરી રહ્યા છે અને બીજા બધા વક્તાઓ જે અમુક લોકો બેંગ્લોરથી આવ્યા છે જે ફાઉન્ડર છે, સ્કૂલના ફાઉન્ડર છે, ઓનલાઈન રંજન મિત્તરજી જે અગેન બેંગ્લોરથી એમની સ્કૂલ છે, કલકત્તામાં એમની સ્કૂલ છે, એના ફાઉન્ડર છે અને ત્યાં પ્રિન્સિપલ છે, એ પણ આમાં જોડાયા છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પ્રિયા રાજકુમારે કર્યું હતું। તજજ્ઞ વક્તા તરીકે ઓરો યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પરિમલ વ્યાસ, રજિસ્ટ્રાર પ્રોફેસર અમરીશ મિશ્રા તથા ડીન ડોક્ટર મોનિકા સૂરીએ આપ્યા હતા। ડોક્ટર નિમેશ જોશી આભાર વિધિ વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।